खोयानी संकट हरयाने अधम उदाहरण पण विगान बाटी कुल पीठबा तो नमो गादी गनादी तू ही सो भवानी तू ही जोग माया तू ही बाग ये तू ही धरणी आकाश भी बो पसारे तू ही मोग माया विशेष तारे न जागे न सोवे न हाले न डोले गुपती न सती करती किलो ने ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम न सेगी न माता न ताता न भ्राता स्नेही विदेखान देखान रूपान रेखे न मायान उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपान रूपा सुसंडी कमंखान संखान संखान कहानी हरिकार शब्द निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपाली अभंगान गंगा त्रिभंगान अनंगा नंगा सुरंगा बिजानी शिखर पे मुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंग मोरो शिखर पे मुहारो स्वरूप तोरो अने अजोनी सुपावे कटे फंग मोरो एवी जागती ज्योत करुणा सागरी भगवती मां मोमाई नी कृपा थी આજની રઢિયાળી રાતનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં પધારેલા બધા સંતો રામ ભારતી બાપુ પૂજ્ય માતાજી અને બધા જ સંતોના ચરણમાં મારા વંદન પધારેલા બધા જ ભગવતીના બગીચાના સ્વરૂપ ફૂલડાઓ નામ લેવા બેહું તો ઘણી બધી વાર લાગે પણ આપાએ નામ લેવરાવવા નહીં સારું સાંભળવા માટે આવ્યા છો આ બધા સંતો લક્ષ્મણ બાપુ જે સફેદ કપડામાં એવો સંત છે કે વાસરા દાદાનું સ્મરણ કરે તો મારા તમારા માટે આજ પણ દાદો વીર વસરાજ હોંકારા દિયો એટલે બધાય મળ્યા છે લોક સંસ્કૃતિની વાતો કરવી પણ એની પહેલા થોડું પધારેલા આ બધા જે મુરબીઓ છે એમાં બે ચારના નામ લઉં તો વળી બે ચારના રહી જાય એટલે બધાયને હું અહીંથી આવકારું છું રાજભાઈ અને આ બધા જ્યારે જગદંબાના અને વાગડની આ ધરા છે આ ધરતીમાં આ વાગડની ધરા અને વાવની ધરામાં ઝવેરચંદ મેઘાણી પૂગ્યો નહીં નકરતો એના ફૂલડા જેવા ઉજળા ઇતિહાસો આજ પણ જગતના ચોકમાં બધાને ખબર હોત આ ધરતીના એવા મર્દો છે કે તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંધ નાખે મરોડે કોણીની મચક મારી રણજીતભાઈ અને હાથીના કુંભાસણને ભાંગી નાખે અને લોઢાની હાકડુને તણખલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષો આ દેશની ધરતીમાં પાયકા છે એની આગળ ઉપર વાતો કરશું અમારે રામ ભારતી બાપુ સરળ સ્વભાવ ન મન કુટી લાયે યથા લાભ સંતોષ સદાય આ બધા સરળ સંતો આવી મૂર્તિઓ બેઠી છે એટલે આપણે આનંદ કરી છે તો થોડી દુહાસનમાં લહેર કરાવું આપણે
यदि भूमि सरनो भार तो कोई कह घड़ी उतारियो रोजो घोड़ो लयन रंग मान सारंग सारंग युद्धे चढ़ो यदि जाने मेघ न साडो गड़गड़ियो तने दौसू रंग हुडोडिया लाखणियों लखा पीर यदि रण से खेलो रण धीर ऐतने रण से जादा ही राजपूत परिवार आने बधा हाँखना राजपूतो आया मिला से अठारे वरण मिला से मालधारी भाईयों पण आया से रबारी भाईयों पण छे अमारो समाज पण छे अने सांस्कृतिक कार्यक्रम नो आनंद केवो छे एने जो केवो होय तो वाह
वागोर वाह वेगोर वाकड़ वेकड़ वाकड़ वेकड़ वाकड़ वेकड़ ना भाई कुंभा भाई पधारा से निराधार गौशाला से ज्या थी इने अहीं गौशाला ना लाभार्थे 5,100 रुपया आपे जो खूब खूब धन्यवाद ताली थी बधाई आपणे आने कुछ बापू सरल स्वभाव भोळा अने मेसेज मां पण वातो करता होय एवा सरल स्वभाव गौशाला अने एवुं रणनी मालिको लखापीर दादाना जोत जगावी अने बैठा से रामपारथी बापू एमना तरफथी अहींया रोकड़ा 5,100 रुपया रामपारथी बापू तरफ थी आवे से जय हिंद जय गिरनारी लखापीर दादा सेवा समिति पंचकेरड़ा धाम तरफ थी अने खास भारत पाकिस्तान बोर्डर ऊपर जे धाम से एमना तरफ थी 5,100 रुपया आवे से धन्यवाद राजपूतो एवो ज्यारे आजनो आनंद छे अने एमां रढियाळी रात आप बधा आवी रीते वरहो छो ત્યારે વાતો તો ઘણી બધી કરવી છે પણ થોડી દુહાસરમાં લહેર કરાવી પછી મારે એકાદ પ્રસંગો પણ અહીંયાથી કહેવા છે વડીલો મૃભિયો માતાઓ બહેનો આપ બધા સતત 2-4 કલાકથી આમનામાં અહીંયા બેઠા છો એટલે દુહાસરમાં થોડી ગોળ રૂપે આનંદ થઈ જાય એટલા માટે જિંદગીમાંથી આપેલો સમય અરબો ખરબો આપો તો પાછો ન મળે એવો સમય આપવા માટે આવ્યા છો એ સમયનું મૂલ થાય એવી મારે વાતો કરવી છે અહીં દાતાઓ બધા આવી રીતે આપે છે પૈસો આની એક મજા છે અમારે મેરુબા બાપુ એમ કહેતા કે લોભ જય હો લોભિયા માણસને દુબળો પાડો હોય ને લોભિયા માણસને તો દાતારના વરામાં લઈ જાઓ આવા પ્રસંગમાં રૂપિયા ઉડાડતા જોઈને પોતે દુબળો પડી જાય અરે રાની વાહે કાંઈ નહીં વધે એમ કારણ કે એને જ કોઈથી આપ્યું જ ન હોય અહીંયા ખુશીબેન જીતેન્દ્રભાઈ દરજી પધાર્યા છે રાપરથી બેન એમના તરફથી 1,100 રૂપિયા રોકડા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ
હા લઈ લેશો આગળ જતા પીછળમાંની એક ફરમાઈશ સાથે આ પૈસા આવ્યા છે એટલે હું લઈ લેશો આગળ જતા પણ જે આપવાની મજા છે ઓલા કાળા પથ્થરમાં ચંદન ગહાતું હોય ચંદનની પેઢીઓ ઘસાઈ ગઈ કાયમના માટે પથ્થર દાંત કાઢતો હોય રણજીતસિંહભાઈ કે આપણે તો શું આપણે તો કઈ ગહાતા છે નહીં ગહાય છે કોણ ચંદન ઘસાય છે ચંદન ગહાય પથ્થર ગહાય નહીં એટલે પથ્થર ને એમ કે મારે હું તો કઈ જાતું જ નથી પણ ઘસાવવાની શું મજા છે ને એ તો ચંદન ના કુળ ને ખબર હોય કાળા પાણાઓ ને થોડી ખબર હોય ઘસાવવાની શું મજા છે એની શું મજા છે એ તો ચંદન ને ખબર હોય છે એટલા માટે થોડા દાદવા બાપુ છંદ માં કે છે પ્રોણા પાવાનું પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં એની આરે મિત્રતા ન કરવી ભલા માણસ ને એની વાતો અમારે નથી કરવી હમણાં મેં એક દોહો લખ્યો છે કે કાયર ના કરવા નથી અમારે વીત આપો તોય વાત કાયર ની કરવી નથી આ પૈસા ના આમ તો ઘણા બધા નામ છે નાણો કાવડિયા પૈસા રૂપિયા બધું છે એમાં એક આનું નામ છે દોલત દોલત એ દોલત આ નામ મને ગમે છે આ બે વાર લત મારે એક આવે ત્યારે આપણને લત મારે પૈસો કુળની પરંપરા હોય તો વાંધો ન આવે નકર આવે ત્યારે પાછળથી લત મારે ને એટલે છાતી કાઢીને ફરતો હોય આમ પૈસા બહુ આવે તો આમ આવે ત્યારે પાછળથી લત મારે દો લત આનું નામ છે પાછળથી લત મારે તો આવ છાતી કાઢીને ફરતો હોય બોલાયો ન થાય અને જાય ત્યારે પેટમાંથી લત મારતો જાય વાંકો વળી ગયો અમારે એક હતું બાપા પણ હતું તેથી કોઈને હોખ નથી લેવા દીધું ઈ
હતું તેદી તું હખણો નો ભાઈ મને વાત કરવા દીધું ને આવશે ધીરે ધીરે બધું આવશે હતો ત્યારે હખ નો ધુલાવા દીધું એટલે કહેવાનો અર્થ મારો દોલત છે આનું નામ એમાંથી કુળની પરંપરા માતાજીની કૃપા પૂરા પૂરાના જો કુઈન હોય તો આર પાર ઉતરી જવાય તો ગમે એટલા પૈસા હોય તો કઈ ફેર ન પડે એટલા માટે આનું નામ દોલત છે. અહીંયા ધીરે ધીરે સરસ રીતે ડોનેશન બધું આવી ઇન્દકી રાજપૂતાનિયા વાહ વાહ સોની 500-600 રૂપિયા સાથે આવી છે. ફરમાઈશ હું ધીરે ધીરે બધું લેતો રહીશ. ચાહક મિત્રો બધા ફરમાઈશો આપે છે અને મારા કંઈક પ્રસંગો પણ મેં તૈયાર કર્યા છે. આશાપુરા ધામ કડવાસણથી પધારેલા મિત્રો જે છે એમના તરફથી અહીંયા 2100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. એટલે મહેનત કરવી પડે. યુવાનો મહિનાથી અડિયું કાઢતા હોય, અહીંયા મેદાન ચોખ્ખું કર્યું હોય છે, કંકોત્રીઓ છાપીએ છે, પરિવારે મળ્યા છે, ભેળા થયા છે, આ બધું સારું કરવામાં બહુ વાર લાગે. વિસર્જન કરવામાં કઈ વાર ન લાગે, જેને સારું કરવું છે એને જ વાર લાગે. જાડવાને ઊભું કરવું હોય તો 5-5 વર્ષ વ્યા જાય ત્યારે કેરીઓ મળે, બાકી એને કાપી નાખવામાં રટાણે 1 મિનિટે નથી થતી. તરત બોલું કટર આવે ભરક કરતું કાપી નાખે, એમ જેને સર્જન કરવું છે એના માટેની એવું સરસ અહીંયા આ પ્રોગ્રામનું જે આયોજન થયું છે. એટલે હું થોડી દુહાસનમાં તો લહેર કરાવ્યું પણ સપાખરા ગીતો આજે બધા ખૂબ સાંભળે છે. તો ભગવતી મોમાઈ પૂરા પૂરા દાડા અને જોગ માયા શક્તિને આપણે એમ કહીએ કૃપાનો એવો વરસાદ વરહાવો કે બધા એવા છે એના ઉપર કાયમના માટે વરસાદ વરહતો રહીએ. અને કેવો વરહતો રહીએ એ કેવું હોય તો ગીગા બારો છે કીધું છે સપાખરામાં એવો વરહે એટલે સોલંકી હોય તો ભલે એ બધા રાજપૂતો જે બલિદાન આપી દીધું અને આ દેશની ધરતીમાં પોતાના લોહી રેડી દીધા એ બધા માટે આ ગીતની કડી મને કહેવાનું મન થાય છે.
जीता रहे तूने शेर के बच्चे पाले हैं। एक लाल हुआ बलिदान क्या सो लाल तेरे रखवाले। ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे। मैं पूज रहे तेरी आंख सदा साहे जान मेरी ये रहे। महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह। इका न पड़े कभी रंग तेरा जिस मौसम निकल के खून रहे। બાબુજી રાઠોડની વાર્તા કરવાનું મન થાય, સોલંકી વસરાજની વાત કરવાનું મન થાય, વરણાજી પરમારની વાત કરવાનું મન થાય, અને હેમાજી પરમારની વાત કરવાનું અહીંયાથી મન થાય, અહીં સારંગજી ડોડિયાની વાત કરવાનું મન થાય, એટલી બધી વાતો છે એ ધક્કા મારે છે, હાંગાજી પરમારની વાત કરવાનું મન થાય, પણ સોલંકી વીર વસરાજ રણમાં બેઠો છે આજ પણ હળાહળ કળિયુગમાં। હમણાં અમે બેઠા હતા ત્યારે બાપા એક વાત કરતા હતા કે વર્ષો પહેલા અમે ટ્રેક્ટર લઈને અહીંથી ગયા હતા, પહેલી વાર જાતા અને ભૂલા પડી ગયા અને રાત પડી ગઈ, હવારના નીકળ્યા હતા અને રણમાં દાદાને ત્યાં જવું હતું અને તારા ઉપર ગણતરી કરતા હતા કે આ દિશામાં હશે આ દિશામાં હશે, અને વીર વસરાજનું મંદિર જડે નહીં અને જઈ ગયા, અને છેલ્લે બધા થાકી ગયા હવે શું કરશું કઈ બાજુ જાશું એમ હજી વિચાર કરતા હતા, ત્યાં તો કુતરી આવ્યા અને આવીને અમને કેળો બતાવવા માટે આવી ગયા ભલા માણસ દાડો હળાહળ કળિયુગમાં રણમાં। આજ પણ સોલંકી વીર વસરાજ મને અને તમને રાહ બતાવે એ સોલંકી દાદા વીર વસરાજના લગ્નથી લઈને યુદ્ધમાં કાયમ આવ્યા ત્યાં સુધીનું અમારા ગીગા બાપુ કુંચાલાએ એક સપાખરું ગીત લખ્યું છે કેવી રીતે। તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ વાને લાડો રાણો હસ મારા તાઈએ ચોખારા રાજન ઘન ચોખ તારા લલ તારા એમ ચડી વાળા હાલે લુકારા તંબાળો ભૂર્યા ઉપડ્યા નરત રાજ રંબાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણી નારી ગમે હે ચોળા રંગ ચોળા પામ ગજા ગતી હાલે આહા હા હા રાધો કે હો જાણે વર્ણન સાથે બોલી શકું આ તો હું ખાલી ગાઉં છું। લારા જાનૈયા વીર વસરાજ સોલંકીની જાનનું આખું વર્ણન કર્યું કેવા કેવા રાજપૂતો જાનમાં હતા હાવત જેવા। લારા જાનૈયા હજારા લઈ આયલો પરણવાને લાડો રાણો અસવારા થાય તોખારા રાજંદ ઘોડા ઉપર વીર વસરાજ સોલંકી જ્યારે સવાર થયો તોખારા રાજંદગન ચોપદારા ચોપદારું સળી પુકારતા આવતા હતા ચોપદારા લલકારા લલકારા કરતા કરતા હોનાની હેમ સળી વાળા હાલે અને નગારા ત્રંબાળું ભૂર્યા હુકળ્યા નરંદ નગારા વાગતા હતા ત્રંબાળુ વીર વસરાજની જાનમાં ઢોલ વાગતા હતા નગારા ત્રંબાળુ ભૂર્યા હુકળ્યા નરંદ અને રાજ રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે જોગમાયા જેવી રાજપૂતાણીઓ છે એ લગ્ન ગીત ગાતી હતી। રાજ રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણીનાર બધી જાનણીઓ રંગ ચોળ પટોળા પહેરી અને તૈયાર થઈ હતું વસરાજ સોલંકીની જાનમાં। રાજ રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણીનાર હે હિલોળા રમજોળા પાઉં ગજા ગતિ હાલે
પછી ઈ રાજપૂતાણીઓ જાનમાં હતા ઈ કે આમ જેમ આવે ઉલાળા નો મારતી જતી હોય મર્યાદા હોય તો પાંવ ગજા ગતિ હાલે હાથણી ની જેમ ધીરે ધીરે મર્યાદા થી જાનણીઓ ગીત ગાતી જતી હતી રાજપૂતાણીઓ પાંવ ગજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોડા સજા શણગાર હણગાર સીજા તા રાજપૂતાણીએ છે અને હાઈ દાડા હુકળે ઘોડાની હીક સુરતી હતી પેદળ આઈ ઠાટ હવે કઈ પેદળ દાનમાં રાજપૂતોન બધા હતા અને હાઈ તળા હુકળે તો પેદળ આઈ ઠાટ હવે ટેલે દંતુસળા હાથીની હું બોલતી હતી વસરાજ સોલંકીની જાનમાં હાઈ તળા હુકળે તો પેદળ આઈ ઠાટ હવે તેલે તંતુ સળા જાણે મળ્યા ગીરી ટૂંક મોટા મોટા ડુંગરા ભેગા થયા એવા હાથી હિહું હાથી હામામાં ઘમસાણ બોલવતા હતા દાદા વાસરાની જાનમાં હાઈ દળા હુકળે તો પેદળા હિ ઠાટ હોવે તેલે તંતુ સળા જાણે મળ્યા ગીરી ટૂંક વાદળા બ્રહ્મંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ વસરાજ સોલંકીની જાનમાં એટલું જમણવારમાં માણા ભેળું થયું કે સુરજ દાદો રજથી ઠકાઈ ગયો તો ભલા માણસ હા 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 વાદળા બ્રહ્મંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ અને બેવડા ચોવડા થાવે અવાજ આ બંદૂક એમાં અમારા રણજીતસિંહભાઈ જેવા હતા એ બંદૂકનો અવાજ કરતા હતા ધડાંગ 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 અવાજ આ બંદૂક અને પાંવ ગજા ગતિ હાલે અવાજ આ બંદૂક અને જાન તણા ઠાઠ બણ્યા નહીં મણા કોઈ વાતે કોઈ વાતની મણા નહોતી જાનમાં જાન તણા ઠાઠ બણ્યા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે બમણા નાહો રાઘવા હાવત જેવા જાનૈયા હતા એમ નહીં બમણા નાહોર ડબલ હાવત જેવા રાજપૂતો જાનિયા હતા વસરાજ સોલંકીની જાનમાં બમણા નાહોર આવું જે સપાખરામાં વર્ણન છે હવે હું કહું એટલે તમને સમજવાની મજા આવશે કેડીથી વાઘેલા ભાઈઓ તરફથી અહીંયા પધાર્યા છે એમના તરફથી 2500 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે ધન્યવાદ હવે સપાખરું સાંભળજો આ અર્થ સાંભળાયો ને એટલે મજા આવશે લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ વાને લાડો રાણો હસો મારા થાય તોકારા રાજન ઘન ચોક તારા લલ તારા હેમ છડી વાળા હાથે નખારા તંબાળું ભૂર્યા ઉકેડા નર રાજ રંબા તાણા ટોળા ગીતડા ટકોળા રાજ રંગ ટોળા પટોળા માં સોપે ગાડી નાર હે ટોળા રમ ટોળા પાવ ગજા ગતિ હાલે રૂપ ગોળા આંગ જોડા સીધા ધણગાર ભાઈ તળા ઉકળા તો પેદળા હી કાટો હોવે ટેલે તંતુ સળા જાણે મેળા ગીરી ટૂંક વાદળા બ્રહ્મંડા વાળા ધુમાથી ટંકાણો રવિ બેવડા ચોવડા થાવે અવાજ આ બધું જાન તણા છાઠ પૈણા નહીં મણા કોઈ વાતે નમણા જામૈયા જાણે પમણા નાહોર તમણા સોબતા કાણા કિન ખાબ તણા તાકુ ઠાહ્યા માફા વેલું રેખા બન્યા ઠોર ઠોર વેરી સાથ વસરાજ આપણે ભારતે વેગે લીએ બાત સાથો સાથ અસુજે લાકાળ સુપટ ગુજર આ વાસરા દાદની વાર્તા આખી સપાક્રમ આવે હો વાર્તા છે રણજીતભાઈ અરે વેરી સાથો વસરાજ કાફળે ભારતે વેગે લીએ બાત સાથો સાથ અસુજે લાકાળ સુભટ ગુજર નાથ લેવે હાથ સમશેર પાડાય ભારત ભારો સમ્રાટ પાલા અને હવે યુદ્ધમાં ઉતર્યો હવે લગનના માંડવેથી યુદ્ધમાં ઉતરે એ વર્ણન આવે છે જોજો કેવી રીતે ઉતર્યો હલ્દી મેદાન માથે યવ નોટી ખોજ આમે વાર વાન આલા સાહી મોગ લોટી ખોજ માથે એકલો તાડકો રાણો અટકો એક તાવી ના દોગુના મંડાળ માડ્યા રાજપૂત ખોજ માથે કોઈ મેડા નર બંક મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી આયા આ બધા યુવાનોને બહુ ભાવ ઇતિહાસને મને લખાણ કરીને પણ આપ્યો એના ઉપર મારે થોડો પ્રકાશ પાડવો છે પણ હવે ભોળ સાથે રહીએ ને વાર કઈ થતી રહીએ એટલે હું ગાતો ગાતો આ વાત માનતો જ આવું છું ઈ વખતનો જે સમય હતો એક યુદ્ધનો સમય હતો એક રણમેદાનમાં માથા આપવાનો સમય હતો તેથી માથા પણ આપ્યા છે તો આજ તો ધર્મના માટે આપણે ખાલી પૈસા જ આપવા પડે છે એવો આપ જ્યારે ઘોળ કરી રહ્યા છો એટલા માટે સંગીત સાથે
સાથે હું એટલે થોડો વાત ઉપર પ્રકાશ પાડું છું. ભોળે થતો રહી આ બધા સાંભળતા રહ્યો ને અહીં ધર્મ કાર્યમાં એટલો પૈસો પણ થાય. પણ એક વખત જયારે યુદ્ધ નો હતો, જે હાગે એની તરવાર અને જેની મૂછમાં પાણી હોય એની ધરતી બચે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે, મર્દ કો મર્દ બચાવે. આવો જયારે વખત ત્યારે થર પારકરની ધરતી માંથી આખો પ્રસંગ તો જબરો છે. પણ એક રાજપૂતાણી નું વેલણું જયારે નીકળ્યું તું, ઊંચો આપ અને નીચી ધરતી હતી. હા, અને જયારે મર્દ ના માટિયા ને મેં કહેવાતા હતા, દિલ્હી ના સુબા ની હામે, દિલ્હી ના બાદશાહ ની હામે તરવારું મૂકી દેતા હતા, એવો વખત હતો. અને ઈ રાજપૂતાણી સોનબા નું વેલણું ધીરું 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 નીકળ્યું હશે, ત્યારે કોક રાજપૂતાણી નો જાયો મળી જાય, કોક મારો વીર મળી જાય, કોક મારો બાપ મળી જાય, કે રાજપૂતાણી ની ઇજ્જત ને બચાવી લે. હું રાજપૂતાણી છું, મારું વેલણું દિલ્હી સુધી પૂગે નહીં. મારે રાજપૂતાણી બે ભાઈ રાખતી, એક કટાર હોય જમૈયો હોય છે પાડાની જીભ જેવો, અને એક અહીંયા પહેરેલો એક નંગ હોય વીટી વેઢ. ઈ વેઢ ની અંદર એવું ઝેર હોય, હીરામાં કામ કરીને આમ કરીને આમ હોઠે અડાડે તાં ડોકું છે ઢળી પડે, એવો વેઢ રાખતી હતી, એમાં ઝેર હોય છે. મારું વેલણું ત્યાં સુધી પૂગે અને ઈ કઈ સિંહણ જેવી રાજપૂતાણી ને સ્પર્શ ન કરી શકે એની પહેલા ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં. પણ મારે જોવું છે ઈ કે ધરતી છે ઈ સુરવીરો વગરની તો નથી થઈ ગઈ ને. અને ઈ વેલણું વાગડની વીર ભૂમિમાંથી ધીરુ 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 નીકળ્યું છે. અડધી રાતનો સમય હશે, શિયાળિયા લાળુ હુકી 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 કરતા હશે, અને કાળ રાત્રિ જેવી કાળી રાત જ્યારે માળિયામાં નવલાખ આંખડીઓ આજી તારલીએ લોચન બીડા, માળિયામાં કાળકાએ કાજળ ઘોળ્યા, મહાકાળીએ કાજળ ઘોળ્યા, આવી કાળી રાત હશે. અને એ વખતે એક રાજપૂત જયારે એ સારંગજી ડોડિયા નામનો રાજપૂત નીકળ્યો, ડગલા ધીરા 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 એને ડગલા દીધા, અને આ રાજપૂતાણી ને આવશે આવશે બધું ધીરે ધીરે આવશે, આપણે લઈ લેશે એમને. એટલે એ નીકળ્યા અને એને એક રાજપૂતાણી ના આહુડા પડતા જોયા, અને એ વખતે એને ખબર પડી હરાજી ને મેં શું છે, મને 3-4 વાર્તાઓ એ કરી દીધી હતી ને, એટલે ઓલું નામ ઓના ને, એટલે સારું તમે યાદ કર્યું. કારણ કે હમણાં એક તો તમને ખબર પ્રોગ્રામ ની તો આખી આખી સિરીઝ છે, એમાંથી અમે વાંચ્યું ધરા સમય કાઢ્યો, એટલે સારંગજી ની વાત એ આમ યાદ છે, પણ નામમાં થોડું. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ વખતે એ રાજપૂતાણી છે એને ઊંચો આભ અને નીચે ધરતી થઈ, અને એ વખતે હરાજી પરમાર નીકળ્યા છે, અને એમાં દીકરીના આહુડા જોયા. પણ રાજપૂતનો દીકરો ગાય બ્રાહ્મણ અને સ્ત્રીને પ્રતિપાળ હોય એનું રક્ષણ કરવા માટે જે જન્મ લેતો હોય છે, ધરતીની માથે જ્યારે જન્મ લીએ ત્યારે રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે, રજ હું તો રજ જેતી ધર ના દઈએ તોય રજ રજ ભાઈ રાજપૂત. એ હરાજીને ખબર પડી આખી વાત, મને ખબર છે અત્યારે 2020 નો યુગ છે, એટલે હું થોડુંક સંક્ષિપ્તમાં તમને કહેતો જાઉં. યારાજી પરમારને ખબર પડી આખી વાત સાંભળી કે આવી રીતે આ વેલણું અમદાવાદ ને અમદાવાદથી દિલ્હી લઈ જવાનું છે, અને તેથી એણે કીધું હતું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, પણ બેન દીકરીના શરીર સુધી એને સ્પર્શ કરવા દઉં તો રાજપૂતાણીનું ધાવણ લાગે, તો હું હરાજી પરમાર ન કહેવાય. જેમ આગનો ગોળો જેમ હોય માર 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 કરતો અગ્નિમાંથી નીકળેલો હોય એ પરમાર, અને એને તેથી પડકારો કર્યો હતો. અને ઓલા ને તેથી ત્યાં આયરે તો એટલા બધા હતા નહીં, ઘડીક માં બોટિયું ખડી ગઈ અને ઢગલો કરી દીધો માથાનો, 2-4 વજાઈને મોઢામાં તણખલા લઈને કીધું કે અમને બચાવી લ્યો. હવે આ આટલા બધા ફાવી ગયા અને આવું બધું કર્યું એનું શું કારણ ખબર? મારો ને તો હાથ જોડી જાય અને જાદા ભેળા થઈ મારવા આવે, આ બધું થયું નું હાથ વિચારી નું કારણ આ હતું. અને રાજપૂતો માં શું છે કે 5 જણા હોય, 7 જણા હોય, 70 જણા હોય, 700 હોય, હામો આવે એટલે પછી હવે ઓસા શીશ બાપા માફ કરતો, એમાં બીજું કઈ હોય જ નહીં, અડ પડે જીક માથી ગચુક કટ દાત શીશ કટ ટુક ટુક ફટ જાત કઈક થાય ફરાફાર હટ જાત કઈક કાયર હજાર. અને રેલડીના પાદર માંથી જયારે એ નીકળ્યા છે એ વેલડો, અને પછી આખી એની જવાબદારી લીધી, ઓલા ને 2-4-5-7 જે કઈ બચ્યા હતા એ દિલ્હી ગયા હશે, અને દિલ્હી ગયા પછી બાદશાહ ને તો પગથી માથે માથેથી વ્રેમંડ ગઈ. કારણ કે એને તો એમ હોય ને કે અમારા
અમારા માટે આવતું હોય બેલડું ને એને રોકવા વાળો કોણ ભારતની ધરતીમાં છે? એને ઈ ખબર ન હોય કે આ દેશની ધરતીમાં હજી છે, હજી રાજપૂતો છે, એને ખબર હતી. મોહિતભાઈ ભરતભાઈ ડોડિયા એમના તરફથી 10,051 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને બતાવી. ધન્યવાદ. આવશે આવશે. મેં કીધું ને બધા એ કાર્ય આવે છે ને એટલે મને નામમાં આડાવડું થઈ જાય છે. પણ ધીરે, અને આ કઈ છેલ્લો પ્રોગ્રામ છે નહીં, તમે એક પ્રોગ્રામમાં બધું લઈ લો એ ન આવે. ઘરનો ડાયરો એટલે કહું છું. હા, અમારો ઓલો ઓલી વાત સારી છે, ગઢવીનો દીકરો આવી રીતે કંઈક પ્રસંગ હશે ને તો ભે આમ ઢોર સારતો હતો, ચારણનો દીકરો, તો આવી રીતનો કંઈક ધર્મોત્સવ હતો ને, જમણવાર હોય ને, તો એને છાશ પીવાનું મન થયું, તો એ ન્યા દઈને ઉભો રહ્યો ગ્લાસ લઈને કે છાશ આપો ને, અહીં ઢોર સરે છે તો ઉનાળાનો સમય છે તો હું થોડીક છાશ પીવું. એટલે ઓલા આયોજક વર્તી ગયા, એ કે લે આ તો ગઢવી લાગે, એ કે રામાયણ સંભળાવો ને તો છાશ આપો, એ કે પેલા છાશ તો આપો. એટલે કીધું કે હાલે કરી લો, ગ્લાસમાં છાશ નાખીને ગઢવીનો દીકરો છાશ પી ગયો. પછી કીધું કે હવે રામાયણ સંભળાય, તો કે લ્યો હવે સંભળાવું. કે એક રાજા હતો અને ચાર દીકરા, રામ ભરત શત્રુઘ્ન લક્ષ્મણ, આ ચાર દીકરા હતા. ચાર દીકરા લગ્ન થયા પછી રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, પછી રાવણને મારી નાખ્યો, રાવણને માર્યા પછી રામ લક્ષ્મણ જાનકીજી માંદ્રા બધા પાછા અયોધ્યામાં આવ્યા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એટલે ઓલા છાશ પાવા વાળા કીધું કે હા આવડીક જ રામાયણ, કે એક ગ્લાસ છાશ માં તો એવડી જ હોય ને કે એમાં પછી. પણ આ તો ઘરનો ડાયરો છે એટલે આવી વાત કરું છું. અને એ રાજપૂત જયારે દિલ્હીથી જયારે 4,000 ની સેના લઈને બાદશાહ ના માણસો નો સુબો જયારે આવ્યા છે, અને આ દેશની ધરતીમાં તેથી આ વાગડની ધરતીમાં તેથી એ યુદ્ધ જામ્યું હોય છે. અને એ યુદ્ધ જામવા ટાણે એ કહેવાય છે કે અરાજે પરમારે ડગલા દીધા છે. ત્યારે કેમ ડગલા દીધા છે? પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામતો કાળ ઝાડ ઝાડાળો હાલિયો દેતો ડુંગરા ધણક ધણ હાથિયા ડુંગરા ઢૂંઢ હાલિયા પથિયા માથે હાલિયા. રેવડીના પાત્રમાં આ વખતે યુદ્ધ કરવા માટે આવેલા બાદશાહની સેનાની સામે ડગલા દીધા છે હરાજી પરમારે. કેવી રીતે? પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામતો કાળ ઝાડ ઝાડાળો હાલિયો દેતો ડુંગરા ધણક ધણ હાથિયા ડુંગરા ઢૂંઢ હાલિયા પથિયા માથે લાગિયા કેતારા કેતા કરે ના ભણક રાજપૂતો જેને કહેવાય બાકા જીત, બાકા જીત, બાકા જીત બોલાવતા લડ્યા. અને 4,000 ની સેના હતી, છતાંય રાજપૂતો છે એને એને જેમ ગાજર મૂળી ને મોળે એમ મોળી નાખી સેનાને. 3,000 ની બીજી સેનાને મોકલી પાછી મંગાવી એ સેના, પણ એની પાસે તો ઘણા બધા હતા. એ સેના આવી, એના હામાં પણ રાજપૂતો લડ્યા, યુદ્ધ કર્યું, લડ્યા. અને તેથી વીર હરાજી જે કહેવાય કે એક બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે જે પોતાના પ્રાણ આપી દીધા, અને પ્રાણ આપી દીધા એટલું નહીં, આજની ઘડી સુધી આ વાગડની ધરતીના પાળિયા છે એની પાસે જઈને ખાલી ઉભા રહ્યો અને એમ કયો કે સુરવીર હે વાગડની ધરતીના રાજપૂત, તમને ખમા, તમને ખમા. એ હરાજીના પાળિયા સામે ઉભા રહ્યો ને અહીંયામાં વાઇબ્રેશન ન આવે તો આ દેશની ધરતીનો સુરવીર ન કહેવાય. ભલા માણસે એવું બલિદાન, હરાજીએ બલિદાન આપ્યું. એના પછી એની પેઢીમાં હાંગાજીએ પણ ધર્મને બચાવવા માટે બલિદાન આપ્યું, અને એની પેઢીમાં હેમાજીએ, અને એમની સાથે 2,500 રાજપૂતો છે એ બધાય હાંકના રાજપૂતો છે. એમણે પાછા આવ્યા એમના જ ભરતભાઈ રિંકલ બેનું દીકરીઓ પણ અહીંયા પૈસા આવે. રિંકલ બેન મહાદેવભાઈ ડોડિયા તરફથી કેટલા છે? 10,051 આવે છે. જોરદાર તાળીથી આપણે એમને બતાવ્યું. વાહ, હિંદકી રાજપૂતાની. એટલા માટે પરમાર
परमार एना पछी हांगाजी परमार ने एमनी पेटी मा हेमाजी परमार ने एमनी साथे बधा झांखना राजपूतो जड़ी धर्म ने बचावा माटे का मोलेसलाम बनी जाओ अने का तमारी तरवारो मारा हामे उपाड़ो अने तेदी हाथमा ये हजारों नी सेनानी हामे तेदी तरवारो उपाड़ी दिल्ली नो अमदाणा ना सुबाव नी हामे अने एक पछी एक राजपूतो से धरती ना माटे लोई रेडी अने हिंदू धर्म ना माटे राष्ट्र धर्म ना माटे मारा तमारा धर्म माटे कपाई गया एटले आजे आ केसरी ध्वजा हूं छे ई मारे तमारे त्यां फरकी रही छे आमा केटलाय बलिदान दीधा छे हूं मारा प्रोग्राम मां बोल्यो छूं जेम्स कर्नल टोडे एम लिख्यू छे के भारत वर्षना राष्ट्र धर्म बचावा माटे आ देशना धर्म ने बचावा माटे गायुने बचावा माटे अने सनातन हिंदू धर्म ने बचावा माटे एटला राजपूतो कपाणा छे आमा राजपूतो ने गौरव जो थाय अने बीजा ने न थाय तो पाप लागशे हुं कायम मारा प्रोग्राम मां जाहेर मां बोलू छूं કારણ કે એને જ્ઞાતિ માટે કોઈથી જોયું જ નથી કે આ જ્ઞાતિ 18 વર્ણને ગૌરવ થાય એટલા રાજપૂતો કપાણા જેમ્સ કર્નલ ટોડ કહે છે એ કહું છું એટલા રાજપૂતો ભારત વર્ષ માટે કપાણા છે કે જેના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય એટલા કપાણા છે ત્યારે ભારત વર્ષનો સનાતન ધર્મ બચ્યો છે એવી રીતે અહીંયા 2500 કપાઈ ગયા પણ 28000 ને કાપી નાખ્યા ઉગદી કા આંકડો તો મેળવજો 28000 ને અહીંયા કાપી નાખ્યા અને છેલ્લે બાદશાહને ભાગવું પડ્યું કે આ ગાંડા થાય રાજપૂતોના જ્યારે ધડ પડી જાય છે પછી એને કાળ પણ રોકી શકતો નથી અને એના પછી ભાગવું પડે ગમે એને ભાગવું પડે અને ભાગવું પડે એટલા માટે લારા જાને અહીંયા હજારા લઈ હાલો પ્રણ વાને લાડો રાણો હસો મારા થાય ચોખારા રાજા ને ઘરે ચોપદારા બધા બેઠા છો અહીંયા રાજપૂત સમાજ જ હોય એવું નહીં 18 વર્ણ હોય અને બધાએ સ્વીકાર્યો છે મારા પ્રોગ્રામમાં મેં વાત કરી છે કદાચ આપે સાંભળી છે કે ઘણાને એમ થાય કે તમે રાજપૂતો રાજપૂતો કરો એટલું બધું તો એને હું એમ પૂછું પ્રશ્ન કરું કે 5000 છેલ્લા વર્ષમાં 5000 વર્ષમાં રાજપૂત ધીંગાણાનો ઢોલ વાગ્યો રાજપૂત ગામના પાદરમાંથી નીકળ્યો ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો કોઈ પણ ગામ હોય અને એ રાજપૂતને કહો કે કીધું ક્યાં જાવ છો તો કે ગાયું વાળી ગયા છે એટલે હું એને વાળવા માટે જાઉં છું અને ત્યારે સામેવાળાએ કીધું કે એ ગાયું તો રબારીની છે એ તો ગઢવીની છે એ તો કુંભારની છે એ તો પટેલની છે એ તો ઠાકોરની છે એ તો વાણિયાની છે એ તો બ્રાહ્મણની છે તમારી નથી એટલે રાજપૂતે કીધું કે એવું છે મને એમ કે અમારી ગાયું એમ કરીને ઘોડી પાછી વાળી લીધી એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો બતાવીજો તેદીથી અમે આ વાતો કરવાનું બંધ કરી દઈશું ભલા માણસ કોઈ દી બને જ નહીં ગમે એની હોય પણ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે પછી કેમ બેહી રહે છત્રી બેઠો એ જે મરવા માટે સતા તત્પર હોય કોઈ જ્ઞાતિ હોય કોઈ વર્ણ હોય ધર્મના રાષ્ટ્રની વાત આવે ત્યારે સતત મરવા માટે તૈયાર હોય એટલે એના ગીતો અને એના આજ પણ છંદો અને આજ પણ એના પાળિયા ઉભા છે અને અમને હમણાં એક રાજપૂત મિત્ર અહીંયા એવા કહેતા હતા કે અમે ચારણના ગોદડા ઉપર ન બેસીએ શું કવિઓની આમાન્યા છે જોધપુર મહારાજ જ્યારે એનું અવસાન થયું અને તાજા યુવરાજ રાજપૂતને બેહર્યા ત્યારે ગાદીએ ત્યારે કવિરાજ એના બાપનો મિત્ર બુઢો કવિ આવે ચારણ એટલે ચારણ આવી અને બેહે એટલે ઓલો નીચે બેહી જાય યુવરાજ પોતે ગાદીએ બેહીને રાજા બની ગયો તોય નીચે બેહી જાય કાંઈ બોલે ચાલે નહીં કોકે પૂછ્યું કે આવું કાં કરો તો મારો બાપ મરવા ટાણે કહી ગયો કે પેલા ચારણની સામે કેમ બેહાય એ 6 મહિના શીખી લેજે પછી એના સામે વાત કરજે ભલા માણસ આ પરંપરા જાળવી છે આ પરંપરા એટલે આની એક મજા છે એ આમાનિયાની મજા છે ચારણ રાજપૂતને સુરો કહેવાય રાજપૂતને સુરવી કહેવાય સુરો કહેવાય ચારણને દોઢ સુરો કહેવાય યુદ્ધના મેદાનમાં લડી પણ શકે અને લડાવી પણ શકે એ આદિકાળથી આપણા સંબંધો એમને મેલ્યા આવે છે બોલો
એમાં કોઈ દી એમ નથી કે હવે થોડાક સેટાવા થઈ ગયા ને હવે થોડાક આખા હોય ગયા એમને માલી આવે છે. એક ધારા જે છે એ એમને માલી આવે છે. અને જગદંબા માં ભવાની અને શક્તિ છે માં મોમાય એ કાયમના માટે નિભાવશે એ વાત બાકી છે. એટલા માટે હવે મારે સારંગજીને પણ થોડા યાદ કરવા, પણ એની પેલા વીર વસરા સોલંકી નું મને ગમતું એક ગીત કે પોખાણો
મારા માતાજીની પણ થોડીક વંદના કરી લો. ભગવતી ની મોમાઈ માની અને આઈ નાગબાઈની પણ ફરમાઈશ પણ ક્યારની છે એટલે વાહ. અમારે આરતી નમકીન વિપુલભાઈ રાજપૂત અહીં પધાર્યા છે, એમના તરફથી 1100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે સિરે સે લોબડી અનચારણ શું ગઢ જો નાની નાગ પાયું શું મારા સિરે સે લોબડી ને ચારણ શું ગઢ જો નાની નાગ પાયું શું વારે મોતિયા આલી આવું મારી રવેચી માને બોલાવતિયા સિરે સે લોબડી ચારણ શું ગઢ જું નાણા ની નાગબાઈ મોમાઈ માને બોલાવતિયા મારા સિરે સે લોબડી કારણ શું ગઢ જું નાણા ની નાગબાઈ ફળિયા માટી
मिलन भी जा मोगन गाई द्वारका ना देवनी नो बात नो था संगीत में मजा आवे विभा ने गोल थाय वातो पण घणी करवी छे मारे कारण के अहीं आ युवानो बधाय पाळियाना एटला बधा संशोधन करे छे इतिहासो ने उजागर करवाने मेहनत करे छे एने एक आपणे बिरदावा जोईए बधाय आखा ए ग्रुप ने कारण के बहु अघरू छे हारू करवू ने ई बहु अघरू छे एमां घणा बधा विघ्न आवे मारे राघोभाई बैठा छे एटले नहीं पण घणा प्रोग्राम में मैं यादी करी एमना मोटा भाई ईश्वरभाई रामभाना दीकरा रणजीतजी भाई एमने रणसोड़ पगी रबारी समग्र खाली गुजरात ने भारत नु गौरव कहवाय जेने पाकिस्तान ने धूल चाटता करावी दीधा अपनी सेना नी पाहे बे वखत पांच ना युद्ध में 1965 ने 1971 में रात ना हाडिया दौड़ी दौड़ी 50-50 किलोमीटर सुधी बंगोड़ो हथियारों ने पानी बधु फुगाड़तो तो ये रबारी नो दीकरो ये नी देशी पाघड़ी अन कहतो तो के छेलू खोलिया में जीव होय अन लोही नो टीपो होय ने त्यां सुधी हूँ सेना नी हारे सौ भला मानस ये रणसोड़ पगी ने भूज पिक्चर में फुगाड़वा माटे अमारा ईश्वर भाई बहु मेहनत करी छे ने जोरदार ताड़िया थी आपणे बतावा जोईए एमां जे स्टोरी लई आववा माटे ઉજ પિક્ચર તો બનવાનો જ હતો પણ એ સ્ટોરીને પુગાડવા માટે આ બધી ખેવનાઓ આ બધાયને અમારે અહીંયાથી મારા મિત્ર છે એટલે નહીં પણ હું ઘણીવાર પ્રોગ્રામમાં એમને યાદ કરું શિવાભાઈ સોલંકી અમારો ગીરનો હાવજ કહેવાય હા આજે ભલે છે અંદર પણ હજી વાયા વાયા સમાચાર મોકલે કે ઇતિહાસને બહાર પાડવા માટેનો કાંઈ ખર્ચો થતો હોય તો હું બેઠો છું અમારે મહાદેવભાઈ બારડથી લઈ અને આ બધા જ મિત્રો છે એ પણ ઇતિહાસને એટલા જ ઉજાગર કરવા માટે મથે છે એટલે બધાયને આપણે ખરેખર બિરદાવવા જોઈએ हाँ हाँ इतना माटे रखो
याद सदगुण से लीजियो गल मानत नहीं कीजियो किसी की पर दिया है प्रभु ने कुछ दीनन को दीजियो કારણ કે મને ફરમાઈશું એટલી બધી કઈ બાજુ જવું એ નક્કી નથી થતું એવું છે પણ મેં જેમ હરાજીને પરમારને યાદ કર્યા હરાજી પરમારને એમ સારંગજીને પણ થોડો પ્રકાશ પાડી લો આજ યુવાનોનો બહુ ભાવ છે એટલા માટે આ બધા યુવાનો કેદુણા તૈયારી કરતા હતા કે એના ઇતિહાસ ઉપર અહીંયા ચિત્રો જે ભાઈ ભરતભાઈ ડોડીયાએ જે બનાવ્યા છે આ બહુ જોઈએ એટલે આપણને ઇતિહાસ આંખોની સામે તરવા માંડે આ કલાઈ માં મોમાઈની કૃપા હોય ને હુરાપુરાની હોય તો થઈ શકે હો હા એમને પણ ગેડી ની કચેરી ની માલિકો જેથી કહુંબા લેવા થાય છે રાણાજી વાઘેલા અને એની કચેરી અકડે ઠાઠ બેઠી હોય મરદના ફાટિયા જેવા એક પછી એક રાજપૂતો બેઠા હોય કહુંબે કેસર ગળે લવિંગા ઊંધી લાણ એલચી ની ઓગઠ વળે સો લુણી ખુમાળ અમલ અટંકા નવલિયા અને રણપે ધર્યો ન રોસ સરપે ધર્યો ન શહેરો અને પીઓ ન ચંબળ પોસ વાહ ભાઈ વાહ અહીંયા મોગલ છોરું મિત્ર પધાર્યા છે એમના તરફથી રોકડા 2100 રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ અને એવી કચેરી અકડે ઠાઠ બેઠી હોય પણ કચેરીની માલિકો જ્યાં સુધી સારંગજી આમ તો સારંગનો મેં અર્થ કર્યો એટલે હંસનું પણ એક નામ સારંગ છે જેની હંસના જેવી બુદ્ધિ હોય એને ખબર પડી જાય કે ભાણે દગો કરવાનો છે એને એ ખબર પડી જાય એ સારંગજી દોડ્યા ત્યાં સુધી ન આવે ત્યાં સુધી કચેરી છે એ અધૂરી લાગે અને અધૂરી લાગે અને એમાં મરદના ફાડિયા જેવો આવે ધીરે 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 ડગલા માંડીને આવીને બેહે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાડ ડાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથિરે માથે અહીં એવું મને કહેવામાં આવ્યું છે થોડાક યુવાનો થોડીક જગ્યા કરે બેનો દીકરીને પણ ઘોળ કરવા આવું છે માતાઓ બહેનોને એટલે થોડીક આપણે આ એ આમાનિયા પણ જળવાઈ દઈએ હા એટલે એ પણ થોડું રાખજો હું હવે ઓલું ગીત જ ગાઈ લઉં એટલે ઘોળ થાય એટલે મને વાર્તાનો આમ ફોકસ ગણી પણ વાર્તામાં પાછું થોડુંક મને આમ જમાવવું હોય તો મને આમ ફોકો પડે એવું કરી દો વાઘડી પણ એમાં પાછું તો ઘોળમાં નુકસાન થાય એવું ન કરે એટલે આ એવું નથી કે અહીંયા જેટલી વાત થાય એટલી કરી નકર બીજે કરી હોય એટલે એ તમે ચિંતા ન કરતા યે હે અપના રાજપૂતાના નાજી છે તલવારો પે ધડ 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 यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम વાહ ભાઈ વાહ બાબુદાદા ને હું યાદ કરીશ હમણાં દુહાવા અહીંયા બાબુદાદા ને યાદ કરવા સાથે મૂળી થી પધાર્યા છે રામજીભાઈ રાણા એમના તરફથી રોકડા 21,000 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવી એટલે તમે આવું બધું કરતા રહ્યો એટલે અમે બધાની વાતો કરીશું આમાં ધીરે ધીરે તમારે કરવું નથી બે વરે હમાંડ યાદ કરો પાછા કે આ બધી વાતો કરો આ ઘરનો ડાયરો એટલે ખુશીથી કહું છું બોલું ન કરતા ભાઈ હા આનંદ કરું છું ઘરનો ડાયરો એટલે આવી બધી વાતો કરાય હા હા એ મજા છે એટલે એ બધું આવશે પણ ચલિયાવાલા ભાગ્ય દેખો જહા ચલી થી દોનિયા એક તરફ બંદૂકે ચંદન એક તરફ બંદૂકે ચંદન એક તરફ કી ટોલિયા મરને વાલે બોલ રહે થે ઇનકલાબ કી બોલિયા જહાં લગા દી બહેનો ને ભી બાજી અપની જાન કી ઇસ કે પીછે તિલક કરો જે ધરતી હૈ બલિદાન કી માતરમ
વાત કરતા કરતા વચ્ચે મને યાદ આવી ગયા, મેં ઘણી વખત વાત કરેલી છે કે હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ અને એને મનાવવા માટે ત્રીજી વસ્તુ લઈને જયારે માનસિંહ આવ્યો અને એ વખતે રાણા પ્રતાપ એને મળવા માટે પણ ન ગયા. અમરસિંહ ના દીકરાની 15 વર્ષની ઉંમરની રાણા અમરસિંહ ને મોકલ્યા અને એ વખતે માનસિંહ ને ગમ્યું નહીં. એને એમ કે હું માનસિંહ મળવા માટે આવું, મહારાણા મને મળવા ન આવે, મારી હારે જમણવાર ન રાખે? તો કે ના આવે, એની તબિયત બરાબર નથી. અમરસિંહ અને એમની સાથે ભીમસિંહ ડોડિયા નામનો એક જે રાજપૂત હતો, મરદના ફાટિયા જેવો, એમણે કીધું કે રાણાજીની તબિયત બરાબર નથી. 15 વર્ષના અમરસિંહ નું રક્ષણ કરવા માટે ભીમસિંહ ડોડિયાની હારે હતા અને એને કીધું કે રાણાજીની તબિયત બરાબર નથી. માનસિંહ ને કીધું, એટલે માનસિંહે કીધું તો એની તબિયત બરાબર ન હોય તો મને સુધારતા આવડે છે. આવું કીધું, એને તો અકબર નો પાવર હોય ને, આવડે સુધારતા. અને યુદ્ધના મેદાનમાં હવે મળીશું ખબર પડે. અને તેથી ભીમસિંહ ડોડિયાએ કીધું હતું કે માનસિંહ યુદ્ધના મેદાનમાં મળવું હોય તો મારા માથે તો મહારાણા જેવું સત્ર છે, પણ સાંભળી લે, યુદ્ધના મેદાનમાં મળવું હોય તો તું જે હાથી ઉપર બેહીને આવ્યો અને એ હાથીને બરસીથી વેતરી ન નાખું તો હું ભીમસિંહ ડોડિયા નહીં આપું. આ પ્રતિજ્ઞા લઉં છું તારી, જે હાથી ઉપર બેહ્યા ના આવ્યો અને ડુંગર જેવા હાથીને તો ન વેતરી નાખું તો ભીમસિંહ ડોડિયા નહીં. અને ઉજળો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે માનસિંહ આવ્યો તો બેહીન એ હાથીને વેતરી શીરી નાખ્યો તો અને પડ્યો હાથી, માનસિંહ ભાગીને રહી ગયો, નકર હાથી નીચે દબાઈ જવાનો હતો. ભલા માણસ આ આપણા ઉજળા ઇતિહાસો છે. એટલા માટે દેખો મુલ્કમાં રાધો કાયે જહાં શિવાજી ડોલાતા, તલવારોં સે હર પર્વત પર આગ લગી થી, હર પથ્થર એક સોના કા. જયારે હર હર આવે ત્યારે બધા ઊંચા હાથ કરી, માતાઓ બહેનો વડીલો મુરુભીઓ મારી યારે હર હર કરજો. ઠેઠ સ્ક્રીન માં જોવે છેલ્લે ઉભા ન્યા સુધી, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો ઉભા કરવાના છે આપણે. એટલે રાણાજી વાઘેલા ની કચેરી ની માલિકો ડાયરો કહુંબો લેતા હતા અને બેઠા હતા, પણ કેવા કુંભા લેવાતા હતા. અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, સુકું ભોજન નાર કભારી જા, તાકો અમલ ના. અમલિયા રજપૂતડા જગ મે અમલ કરંત, બિના અમલિયા રજપૂતડા નાહક નામ ધરત. નશો કેને કેવા કરાય, અમલ કોને લેવાય, જેનું તાલુકામાં જિલ્લામાં અમલ હાલતો હોય એને. બાકી ઘરમાં નું હાલતું હોય ને એને માકડ મારવાની પી જવાય, એને અમલ ના નશા ન કરવાના હોય. પીવે તો સ્વાન હુકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂર્ખ જો પીવે તો અનાજ ઉકી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી કી શેદ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો. કહે કવિ શિવ સંગ કસું બાકો, એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવા કહુંબા કર્યા પછી જમવા માટે બેઠા, અને ટૂંકમાં વાત કરું તો એ જમવા માટે બેઠા ત્યારે કરો હરિહર એ રાણાજી વાઘેલાએ જયારે કીધું, એ વખતે પેલા મહારાજ કોળીઓ લીએ તો અમે લઈ, પણ મહારાજે ધીરે દઈને ધૂળની ચપટી લઈને જયારે થાળીમાં પોતાની નાખી, અને તેથી છામ 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 છમ રૂવાડા ઉભા થઈ ગયા હો ભાઈ સારંગજી ડોડિયાના. કારણ કે એના ઉપર મહારાજ ઉપર બહુ મોટું કઈક વિઘન હોય, બહુ તકલીફ કે બહુ ચિંતા હોય, કઈક વાંધો છે, ત્યારે ધૂળ નાખીને માણા નખર તો ધૂળ કચરા કાઢીને જમવાનું હોય ને, ધૂળ નાખીને હું કામે જમો છો. ઘડીક વાર જે કઈ રગજત થઈ કે રેવા દો ને, બધી વાતો જ આવવા દો ને, એ બધું અત્યારે કઈ હોય નહીં, સમય સમય ની બધી વાત છે. હવે તો મારી ઉંમર થઈને હવે બધી આ વાતો રેવા દો. તો કે નહીં, તમે મારા મિત્ર છો અને મિત્ર એને જ કહેવાય. મિત્રતા માટે એ તો આપણે ત્યાં મિત્ર એડા કીજીએ, સોસે સરોજ સંત ફકીર, એક તન મે કાટા લાગે તો દૂસરે તન મે તીર, તીર જેવો ઘા લાગો જોઈએ એને મિત્રતા કહેવા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે,
गाड़ी मांगवा जाए के गाड़ी नी माथू हूं जोतू होय तो आपी दो हवे तारा माथा नो मुरबो करवो छे अटाने मारे गाड़ी जोती थी घणी वार हा ने टाणे नो आव्या रवाडे सडावीन पछी टाणे तमे हलवाओ तो ई निकली जाय पासा राजा नो वेर मारा माथे छे मारा बाप नो वेर वाळी शक्यो नथी हवे मारी उमर थई छे पण हवे मारी उमर थई छे बाप नो वेर हुं वाळी शक्यो नथी शराब करतो गांडी गिर नो कहरी हावज उभो थाय उभो थियो मूछनी माथे ताव देन कीधु काल नो हुरज उगे अनी पेला माथू रजू नो करी दऊं तो तो हूं राजपूत नो कहवा डोडियो नो कहवा सारंगजी नो कहवा अन कचेरी आके स्तब्ध थई गई शू बात करे छे माथू लई आवानी वात हती हो हाडू भाई ने न्या लगन मा लाडवा दाभानी नी ई तो हेली छे ई तो थई सके माथू लई आवानी वावना राजा नो वाखेला राजा ने एमनी साथे वेर हतो અને પછી પોતાના રોજા ઘોડાની માથે સવાર થયો ભાઈ મરદના ફાડિયા જેવો મારે કોઈને સેનાને કે હારે લઈ જવાનું નથી આ ઓલો જે દુહો છે ને કંથા રણમે જાય કે એ સારંગજી ડોડિયાને આ લાગુ પડે છે કંથા રણમે જાય કે કોઈને ઢૂંઢે સાથ તારા સાથી ત્રણ જણા હયું કટારી અને હાથ એકલો સવાર થયો રોજા ઘોડાની માથે હા સરસ ફરમાઈશું ઘણી બધી આવે કંઈક લઈ લે કંઈક બીજા રાઉન્ડમાં કંઈક બીજા પ્રોગ્રામમાં પણ મને આમ બધી હરકુ ફૂટે છે યાર એકલો સવાર થયો ને સવાર થતાની હારે પોતાનો એક એવો મિત્ર હતો સેવક કયો મિત્ર કયો જોજો જ્ઞાતિ જાતિની વાત નથી ઈ તો જેનામાં પેઢીઓથી ઉતર્યું હોય ની આવે કાળું નામનો કોળીનો દીકરો કોળીનો જવાન એના રૂવાળા છમક છમ 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 બેઠા થયા અને ઈ કાળું કોળીએ તેથી કીધું કે મારે તમારી હારે આવવું છે ભલા માણસ કથાય હું મરી તો મોટી ધૂળ પલળ છે પણ તમારે એકલા ન છોડી શકું એને ઘડીક વાર કીધું નહીં તો કે નહીં તમારે અરે હું આવીશ ટૂંકમાં એ કોળીનો જવાન કાળું અને મોતિયા નામનો કૂતરો પણ હાલે હાલતો થયો તો આ દેશની ધરતીના કૂતરાએ રોટલો ખાધો એનો ઋણ નથી રહેવા દેતા માથે ભલા માણસ એવા આપણા ઇતિહાસો છે અને નીકળી ગયા પણ ઘોડો તો જાણે આજ આજ ખબર પડી ગઈ ઘોડાને કાજ મારો ધણી કંઈક બીજી દિશે જાય છો એ સારંગજી ડોડિયાનો ઘોડો ઉપડ્યો પણ કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા મૃગાણા ની કાજે ધન તોપકા ઘણા કા ધન પાગા હાથ થાય તો મીઠા રાગા પ્રભે નાદા હરા હરા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા મૃગાણા ની કાજે ધન તોપકા ઘણા કા ધન પાગા હાથ થાય તો મીઠા રાગા પ્રભે નાદા હરા કા પેરા રૂમા તો પણ ઇમા ઠુમા ધરી ખેડા જેમ રમે તળપે ગટા કે માથે જાણે સુતા તીર કાસરા બુરી હી બોડા કાન હોરી સર સોય સમ પેર સા ગોડા વાલે રાસતે વાલે રાસતે
અને એ સારંગજી દોડિયા તેથી જોગમાયા બોમાઈને અને ભગવતી ભેળિયા વાળ્યું 9 લાખ લોબડી વાળ્યું ને યાદ કરતો કરતો પોતાનો ઘોડો જાય છે બાગડધામ 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 કેવા જગદંબાઓને યાદ કરતા છે એ સારંગજી દોડિયા સોતલા બેતરા હોલ કામળા તકાઈ નાય ધમા 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 સાક્ષી રાખીએ છીએ અને દાદા વસરાજ ને સાક્ષી રાખ્યો હોય નકર ન આ પ્રતિજ્ઞાઓ પૂર્યું ન થાય તો અસ્તિત્વ જયારે મદદ કરે ત્યારે પ્રતિજ્ઞાઓ પૂર્યું થાય અને એ ભાવના દરબાર ની માલિકો પોતે દરવાજે જઈ અને દરવાજાના જે દરવાનો હતા એમના ધડ ધડ કરતા ઘોડા ઉલાડી નાખ્યા અને કેમ રોજો ઘોડો ગયો કાળું કોળી મોતિયો કૂતરો બહાર ઉભાર્યા અને બહ બહાટી બોલાવતો અંદર પ્રવેશ કરી ગયો અને ઠેઠ ઓરડે ભૂગી અને પડકારો કર્યો તો હું રાજપૂત છું ભૂતેલા ને ન મારું હવે ઉભો થા રાણાજી વાઘેલા નું વેર વાળવા માટે આવ્યો છું અને આમ ઉભો થઈને તલવાર ખેંચીને કીધું માટી થા કે માટી તો હું સારંગજી જનેતાએ જન્મ દીધું તેધુણો માટી શું માટી હટાણે થવાનું ન હોય તું માટી આપણા ગીતો તો જુઓ આખે આખા ભરી દે પણ તમારા જેવા સાંભળે ને એટલે અમે કઈ નકર ક્યાં કેવું હવે આમાં જોડિયા શબ્દો જોડી ગમે એવા ગીતો ગમે એવા છંદો ને ક્યાં દુવાઓ છે મને એક એક રાજપૂતાના મારી પાસે દુવાઓ છે પણ લલજીભાઈ રાઠોડ માટે બાબુજીની પણ યાદીનો કહેતા વચ્ચે લઈ લો રાઠોડો માટે અમારા ચારણ કવિએ દુવા કીધા છે જળકત જમતી રેત મે જળ થોડો ઘણ ભૂખ પણ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ આ બાબુજી રાઠોડ તમે ધરતીને બચાવવા માટે શું કર્યું કે મારવાડની મરુભૂમિમાં રેતી હાથમાં ન રહી એમ રાખવી હોય તો એ લપટી જાય પણ એને રાઠોડો એ લોહીથી ભીની કરીને રાખી છે એટલે લપટી વહી ન જાય બાબુજી રાઠોડ જવાય જળકત જમતી રહેત મેં જળ ધોડો થોડો ઘણ ભૂખ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ રાઠોડોની રાજપૂતોની ઉજળી પરંપરાને બાબુજી રાઠોડે કેવી રીતે ઉજળી રાખી છે કે લોહી રેડીને જાળવાને ઉજળા મુઠ્ઠીભર સુખી થકી નિસર દાવે જાવે દોડ રક્ત ભીંજો હી રહે રહેતી ઘર રાઠોડ એવા એવા દુવાઓ કીધા છે હે અને ઈ દુવાઓ ઈ કાવ્યો આવો જ્યારે વર્ગ મળે ત્યારે આવા વડીલો પાઘડીઓ અમને જ્યારે સાંભળતી હોય આવા વડીલો જ્યારે સાંભળતા હોય ત્યારે અમને પોરો હોય ટૂંકમાં વાત કરું તો બાકા દીક બોલી ઘડીકમાં તો કચડુંક ધૂપ કરતો હારો પ્રજાપતિનો દીકરો જેમ આમ કુંભનો માથેથી આમ ગારાનો પીંડો ઉતારી લે ચાકડા માથેથી એવી રીતે માથું ઉતારી અને માથાને હાથમાં લઈ અને જે ભાઈ ભરતભાઈ હમણાં ચિત્ર જે બતાવ્યું એવી રીતે ઘોડો બાગડધામ 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 નીકળ્યો વાહે કાળું કોળી અને મોતિયો કૂતરો એ જાય ઓ જાય એ જાય ઓ જાય પછી બાવની ધરતીમાં એને કોઈ આંબી હગે એવું બીજું કોઈ હતું નહીં અને ઘોડાની કહેવાળીમાં તે હાથ ફેરીને કીધું કે મારી આબરૂ રાખી દે બાપ દાડો હુરજ ન ઉગી જાય મારી રાજપૂતની પ્રતિજ્ઞા ન જાય તેથી હુરજ ખમકારા કરતો હોય છે તારા જેવા રાજપૂતાને કારણે તો હું ઉગું છું ભલા માણસ આ ધરતીની હું એટલે તો ઉગું છું સારંગજી ડોડિયા તારા જેવાના મોઢા જોવા માટે તો હું ઉગું છું સવારના પોરમાં નકર નો ઉગે અને તેદી કહેવાય છે કે ઠેઠ આયો દી ભાગતા 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 ઈ ઘોડો રોજો ઘોડો કાળું કોળી અને મોતીઓ કૂતરો ત્રણેય હુરજ દાદાજી કોર કાઢે ત્યાં મસ્તક અહીંયા રાણાજી વાઘેલા ને ફુગાડી દીધું પહોંચાડી દીધું કે આ તમારા બાપ નું વેર વાળીને આવ્યો છું હું તમારો મિત્ર અને તેથી રાણાજી વાઘેલા એ કીધું તો ખમા ડોડિયા બાપ તારા જેવા રાજપૂતો છે ત્યાં સુધી મારા ધરતી નું રૂવાડું ખાંડું કોઈ નહીં કરી શકે મારી ઉજળી પરંપરા છે એ જળવા હે આ બાજુ મસ્તક આપે છે પ્રતિજ્ઞા પૂરી કરે
आ बाजू रोजा घोड़ा नी माथे हाथ फेरवे ता घोड़ा ना फोड़िया माथी प्राण छूटी गया तो मरे एटलो घोड़ो दौड़ियो तो हुरु जुगे नी एने पेला नाम नजर करता पोतानो सेवक मित्र काळू खोळी एना हामू कीधुं एने कीधुं छेला जय माताजी एने खोळिया माथी प्राण छोड़ी दीधा वाहे मुठियू वाळी दौड़ी ने आव्यो तो અને મોતિયા કૂતરાએ પણ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા આ દેશની ધરતીના પ્રાણી હારું પાત્ર ભજવી જાય તો એના પણ આજે પૂંજવા પડે છે એના પણ નિશાન હોય ત્યાં આજે એના કૂતરાના અને કાળું કોળીના અને એના આજ પણ કહેવાય છે કે ઘોડાના ત્રણેયના પાળિયા ઊભા છે કહેવાનો મારો અર્થ એ છે આ સારંગજીનો આખી વાત તો લાંબી છે થોડી થોડી અમે બધે કરતા રહીશું યાદે પછી તો જેમણે પોતે પણ પોતાનું રાણાજી માટે બલિદાન આપી દીધું એને ત્યારે પોરહના પલા રાણાજીને છૂટ્યા વાઘેલા ને અને કીધું માગી લ્યો તો અહીં કીધું કે અમારે કાંઈ જોતું ન હોય રાજપૂતને જેથી લેવાનું મન થાય તેથી તલવારની ધાર ઉપર ગમે ત્યાંથી મેળવી શકે છે હું સારંગજી ડોડિયો મારે કાંઈ ન જોઈએ બહુ કીધું પોરહના પલા છૂટે છે મને કાંઈક માગી લ્યો કહ તૂટે કડિયા તણિયા અંગની ઉનડિયા હવે હમી હામેના મોજ તાહળી મોડિયા એવી મને મોજ આવે છે બહુ કીધું ત્યારે કીધું તમારે દેવું જ હોય એને કીધું જે જોઈએ કે તો મારું આખું રાજ આપી દઉં તમને અને કહેવાય છે ત્રણ દિશાઓ એને આપી દે આખી વાતની તમને ખબર છે ત્રણ દિશાઓ એને પાછી કાપડામાં બેનને અને ભાણેજને ઉત્તર દક્ષિણ આપી દીધી ઉગમણી દિશા કીધું કે એમાંથી અમારો પરિવાર ને અમારા છોકરા ખાહે અને છેલ્લે ભાણેજે દગો કર્યો રાણાજી ના ભાણેજે ત્યારે એને મરવાનો વખત આવ્યો તેથી પણ બુઢો રાજપૂત સારંગજી બન્યો હતો તો એ ભાણેજને બથ ભરી ગયો હતો અને ભાણેજને બથ ભરી ગયો સારંગજી ડોડિયા તો બુઢા બન્યા હતા ઓલો તો જુવાન હતો એટલે જેવો ઘા કરવા રાણાજી જાય એના માથે એટલે ઓલા બુઢાને આડા દઈ દે સારંગજીને આડા દઈ દે છેલ્લો વખત આવ્યો એને ખબર પડી કે મારો રાજપૂત મારો રાજા મારો રાણાજી વાઘેલો ઘા કરે છે અને આ મને ફગડીને આડો દઈ દે કીધું કે હવે એક કામ કર રાણાજી હવે મારા વાહામાં હોહરવો ભાલો માર એટલે તરત એનું પૂરું થઈ જાય મારું પૂરું થઈ જાય હવે મેં ઘણું જીવી લીધું છે હવે મારે બલિદાન આપી દેવું છે અને હવે બલિદાન આપું તો જ તારા ડેલીની સામે કાયમના માટે બેહણા રહીએ અને તેથી કહેવાય છે ફાલ કરતા હોહરવો ભાલાનો ઘા થયો અને બાણે જે મર્યો પેત કોઈ પોતાના વાહામાં પેલા મારવાનું કીધું બે બથો બે થતા એટલે અને એને કીધું કતાય હાકળની કડિયું તૂટી કે લોઠાની કડિયું હોય તો આ રાજપૂતની બથ હવે ન મુકાય હવે આ આકડિયા મુકાવવા વાળો કોઈ છે જ નહીં અને પછી પોતાના આંતર્યા બહાર નીકળી ગયા એ સારંગજી ડોડિયાના અને એ આંતરાનો પછી ઢગલો થયો આખું બલિદાન આપી દીધું અને વાઘેલાઓને કીધું તારી ડેલીની સામે બેહણા આજની 21મી સદી સુધી પણ લગ્ન પ્રસંગ આવે એટલે ડેલીની સામે એના દર્શન કરી અને ફેરા ફરે એવું ઉજળું બલિદાન આપવા વાળો સારંગજી ડોડિયાને મારા નમન છે મારા ચારણ તરીકે વંદન છે આવા ઉજળા ઇતિહાસોને અમે કાયમ વાગોળતા રહેજો ભાઈને કહેતો તો અમને દેતા રહેજો એક પ્રોગ્રામ બીજો પ્રોગ્રામ જ્યાં જ્યાં વખત આવશે ત્યારે અત્યારે અને આપણા ઇતિહાસોને હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે બહુ દબાવવામાં 1300 વર્ષથી તો દબાવવામાં આવ્યા પણ આઝાદી પછી 75 વર્ષ પછી પણ દબાવવામાં આવ્યા હતા બાબર હુમાયુન અકબર ભણો છોકરા લ્યો ધ ગ્રેટ અકબર આપણું મેં તો કીધેલું કે રાણા કુંભાઈએ એકલાએ 32 કિલ્લા બનાવ્યા છે ક્યાંય આવ્યું નથી આપણું દેખાવા નથી દીધું હા તાજમહેલ ભલે તાજમહેલ આપણી ધરોહર છે લાલ કિલ્લો કુતુબ મિનાર બધું છે પણ ભારતમાં કહે છે કે એ વખતે એવો અકાલ પડ્યો હતો દુકાળ પડ્યો હતો 40 લાખ લોકોને ઘરમાં ખાવા દાણા નહોતા તેથી શાહજહા ઢળડી ઢળડી બધાને પાસે તાજમહેલ માટે બધું ખરીદાવતો હતો બધું કરતો હતો એવું છે એટલે આ બધી વાતો ઉજળી વાતો જે છે એ આવા કાર્યક્રમો થતા રહે અને અમે તો કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તોની મહાપુરુષોની દેશભક્તિની સુરવીરોની દાતારોની આવી ફરમાઈશો આવે ત્યાંથી પ્રોગ્રામ કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા ઇતિહાસોને પઠાર રસોને જિસકો ગાયા તલવારો કી સાહોને જિસકો દુલરાયા વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં અને પિંગલસિંહ બાપુ કહે છે મને ગમતી આ બે લીટી એમાં ક્ષત્રિયોને કીધું છે રાજપૂતોને પણ કીધું છે બે લીટી મને ગમે છે કે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ આત્મા જશેલ સુતાકા અને ક્ષત્રી કો કાજ સુધારણ ચારણ અરે ક્ષત્રી કો કાજ સુધારણ ચારણ ચારણ મંડન દેવ સમ
એ ચારણોની વાણી છે. એટલે છેલ્લે બે મિનિટ માટે, બે મિનિટ માટે છેલ્લે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા ભાંગ બોલે રામ રામ કૈયા એટલા માટે ચારણિયાથી અમારે અજીતસિંહભાઈ ગઢવી પધાર્યા, એમના તરફથી કેટલા છે? 5000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ.